थानेरा तालुकाना थावर गामे छेल्ला 20 वर्षथी रहेता परथी समाजनी दुनिया पर बीके न्यूज चेनलनो जुओ अहेवाल। आजे विश्व मानव अधिकार दिवस पर आ 30 परिवारोनी वेदना जुओ टीवी स्क्रीन पर। अहो नानका मेली ती मा बापा रादा करी चाकोर बेनारे भाई पड़ाल विरला काकी काको याथे भाई बोनु मतरी मानती यात तुगला खाई थी गोटा थई अहो काकी रे काको आला पीसना लो पियाती अकवर बेनरे भाई काको विरला परना भी परदेश बेने सांभळ्यू तमे आ वाजिंदरनुं नाम छे हारिंगी અને આ જૂના ભજન ગાનાર વ્યક્તિ છે ભરથી સમાજના લોકો। ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક સરકારી જમીન પર 20 વર્ષથી ભરથી સમાજના 30 જેટલા પરિવાર કાચા ઝૂંપડામાં વસવાટ કરે છે। અલમસ એક સાથે તમામ પરિવારો એક બે નહીં પણ છેલ્લા 20 વર્ષથી એકબીજાની નજીક છાપરા બનાવીને રહે છે। આમ તો આ સમાજ યુગો યુગોથી ભારતીય સંસ્કૃતિ સાથે વણાયેલો છે, જેમાં રાજભરથીનું નામ આપણે સૌએ સાંભળ્યું હશે। બસ એ જ કુળના વંશો આજે થાવર ગામમાં વસવાટ કરી રહ્યા છે। મૂળ ભિક્ષા માંગી જીવન વિતાવનાર આ સમાજના પૂર્વજો હારિંગીનું વાજિંદર વગાડી ઘરે ઘરે પહોંચી ભિક્ષા માંગતા હોય છે। જોકે બદલાતા યુગમાં હવે આ વ્યવસાય પણ પડી ભાગ્યો છે, જેથી ખેત મજૂરી તેમજ અન્ય મજૂરી પર નિર્ભર રહેતો આ પરિવાર આજથી ચમક ધમકની દુનિયામાં પણ પોતાની મસ્તીમાં મસ્ત રહેતું જીવન જીવી રહ્યા છે। આપણે સૌએ સમાચારના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી વિકસિત ગુજરાતની તસવીર પણ જોતા હોઈએ છીએ, જેમાં સરકાર દ્વારા ગરીબ પરિવારોને મકાન સહાય, મફત પ્લોટ સહાય, શૌચાલય સહિત મનરેગા યોજનામાં મંજૂરી આપી ગુજરાતની જનતા સુખ શાંતિથી અનુભૂતિ કરે આવા ભાષણો તમારા કાને પણ સાંભળ્યા હશે। જોકે ધાનેરા તાલુકાના થાવર ગામમાં રહેતા ભરથી સમાજના પરિવારોનું જીવન જોઈએ તો સરકારની તમામ યોજના અહીં ખોટી સાબિત થઈ રહી છે। આજના મોડલ ગુજરાતમાં આ પરિવાર પાસે નથી પાકા મકાન, અહીં લાઇટની પણ સુવિધા નથી, પછી પાકા રસ્તાની તો વાત જ શું। આમ તાલુકા પંચાયતના ચોપડે આખો ધાનેરા તાલુકો શૌચમુક્ત બની ગયો છે, પણ આ ભરથી સમાજના 30 પરિવારો પાસે એક પણ શૌચાલય નથી। તમામ સભ્યો જોડે ચૂંટણી કાર્ડ છે પણ આપવાનો અધિકાર પણ છે, પરંતુ સરકારની સુવિધા મેળવવાનો અધિકાર અહીં નથી। આજે વિશ્વ માનવ અધિકાર દિવસ છે, 10 ડિસેમ્બર એટલે કે માનવ અધિકાર દિવસ। આ દિવસ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્રએ 1950માં 10 ડિસેમ્બરના રોજ માનવ અધિકાર દિવસ ઘોષણા કરી હતી। તેનો ઉદ્દેશ દેશના દરેક નાગરિકને પોતાનો અધિકાર મળી રહે તેના માટે આ દિવસ ઉજવવામાં આવે છે। આઝાદી પછીના ભારતમાં સરકારની સુવિધાનો લાભ માટે નક્કી કરાયેલી વ્યક્તિઓને જ સરકારનો લાભ મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી હોય છે, પરંતુ ક્યાંક ક્યાંક સરકારની અધિકારીઓના બેવડી નીતિના કારણે સાચા ગરીબો આજે પણ સરકારની આ યોજનાથી વંચિત હોય છે। અને ધાનેરા તાલુકાના થાવર ગામમાં રહેતા આ 30 ભરથી સમાજના 200 જેટલા વ્યક્તિઓ આજે પણ પોતાના હકથી વંચિત રહ્યા છે। ભરથરી સમાજના વડીલ પાર્વતીબહેનના જણાવ્યા અનુસાર થાવર ગામમાં તેમના પૂર્વજો આવીને વસ્યા હતા અને આજે તેઓ ઘરે ઘરે માંગી પેટ ભરે છે। સરકારમાં મા બાપ છે રહેવા માટે વ્યવસ્થા કરી આપે તો સારું। અમારે થાવર ગામમાં ગંઢિયા હોય રહેતા હતા, અમારે અમે ઘરે પાકા ઢાબા થયા છે 12-15 હોળ, એ એમાં સુવે છે, કશું કોઈ રહેવા જેવું છે નથી, એટલે ચીરાઈ ગયા છે, ચરાડો આવે છે સાહેબ, અમે રહ્યા કે એટલે પબ્લિક અમારે વધારે છે, 50 ઉપર ઘર છે થાવર ગામમાં, અમે પગડામાં રહીએ છીએ, અમારે કોઈ સારવાર છે નથી, અમે ગરીબ લોક સા મજૂરી મહેનત કરીને સાહેબ ખેતરામાં માગી ખાઈએ છીએ, છોકરા મજૂરી ધંધો કરે છે, અમે ગરીબ લોક છીએ બાપા, અમાને વસ્તીમાં અમે જ્યાં છા એટલે અમાને આ મોટી હાલે ને અમે ખ્યાં છા, બીજું અમારે કોઈ નોકરી બોકરી છે નથી, અમે માગી મોઠી ખાંસા, બીજું કોઈ અમારે છે નથી, રહેવા માટે ઝોપડી છે, અમારે કોઈ પાકા ઢાબા છે નથી બાપુ, સરકાર મા બાપ છે બાપુ, અમારે ગરીબ લોકોમાં વસ્તીઓમાં જોશો તો બાપા સારાવાના છે, તમે વસ્તી
અમાને તમાને સૌ ખૂબ. એટલે આ વિસ્તારના અંદર કોઈ પાકું મકાન છે? પાકા છે બા બે ત્રણ, પણ હવે એવા કોઈ આદર ના કરાયેલા છે, કોઈ સરકારી આપે નથી. આ કોઈ એમ રહ્યા છે બા. કઈ સમાજ માંથી હો તમે? અમે ભરત્રીલોક સા ગામ થાવર. થાવર ગામમાં વર્ષ 2001 કે વર્ષ 2002 ની દરમિયાન 16 જેટલા ભરથરી પરિવારને સરકારની સરદાર આવાસ યોજના અંતર્ગત મકાન બનાવી આપવામાં આવ્યા હતા, જે પ્લોટ પણ સરકારે આપ્યો હતો, જેના 20 વર્ષ પછી આ પરિવારના સભ્યોની સંખ્યા આજે પણ 200 પહોંચી ગઈ છે. અને સરકારી મકાનની છત તૂટી જતા અને મકાનની દિવાલો પર તિરાડ આવી જતા હવે આ પરિવારો ખુલ્લા આકાશ નીચે ઝૂંપડા બનાવી જીવન આગળ થપાવી રહ્યા છે. થાવર ગામના સરપંચ પતિ અમથાભાઈએ તો આ પરિવારોને મફત પ્લોટ મળે તે માટે સરકારના જમીનની માંગણી કરી છે. અને જોવાનું એ છે કે આ પરિવારના બાળકો શું પાકું મકાન જોશે અને શિક્ષણ થકી બાળકો આગળ વધશે, કે પછી આ પેઢી શિક્ષણ અને સુવિધાઓથી વંચિત રહેશે. હા સાહેબ, થાવર ગામે ભરથરીવાસના દાદુપત્તી ત્યાં રહે છે. વર્ષો વીતી જાય, ગામમાં પણ 15 મકાન મળ્યા, પણ ફાટી જાય. બધે સમાચાર માય બહાર કરતાં માય અંદર વધારે વરે છે, એટલે બધે વગડામાં આ રહે. આ લગભગ 25 વર્ષથી કોઈ રહેવાનો અણરે વ્યવસ્થા નથી થઈ. પંચાયત દ્વારા પણ અમને જમીનની માગણી કરી, એ પણ જો મંજૂર થાય તો પ્લોટ એમને સરકારી શ્રી જે તો સરકારની વિનંતી પંચાયત પ્લોટ ફાળવી દેશે એમને. અચ્છા, અહીંયા આગળ કેવા મકાનો ઝૂંપડા છે અને વ્યવસ્થાની બદલ છે? કોઈ મેણિયા, કોઈ કોથળા બોજ્યા, એમાં કરીને બધા રહે છે. લગભગ 200 જણાનો પરિવાર છે. ઘર તો 30 રહે, પણ એક કા મકાનમાં આ એક કાચા મકાનમાં લગભગ 5 જણાની સંખ્યા રહે છે. અચ્છા, બીજી કોઈ સુવિધા, લાઇટ પાણી કે એવી કોઈ સુવિધા ગોમતળ નથી એટલે મળતી નથી. અને પાણી તો હવે પંચાયત દ્વારા એનાને પહોંચાડવામાં આવે પીવાનું પાણી, પણ હવે તો સરકારને માગણી કરી છે પંચાયતે, જમીન ગામતળ માગી હોય તો મંજૂર સરકાર કરે તો સરકારને વિનંતી કરા કે ભાઈ આશી દેશે. એના માગણ હે માગીને રોટલાઈ ખાય ને મજૂરી કરી એમને કોઈ જમીન બીજી તો કોઈ ખેતીની હોતી નથી. અચ્છા, શિક્ષણની વાત, બાળકો બધા જાય સ્કૂલ? બીજું શિક્ષણ સ્કૂલે મેં જાય, પણ વ્યવસ્થા નથી એમના માટે. તો અંગણવાડી બીજી કે અહીંયા હોય ને તો ગોમતાળ મંજૂર થાય તો સરકાર આપે ને. તો શ્રી અણર બાળક એ તો ભણે તો એમની સરકાર સુવિધા મળે. પેલું આ અંગણવાડી બને, કોઈ સ્કૂલ બને તો એમનો છોકરો સુધરે. ધાનેરા તાલુકાના થાવર ગામમાં સરકારી જમીન મોટા પ્રમાણમાં છે, તો આ તરફ બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર પણ ગરીબ પ્રજા માટે હંમેશા આગળ હોય છે. થાવર ગામના ભરથરી સમાજના પરિવારોને મફત પ્લોટ અને મકાન સહાય આપી તેમને પણ માનવ હોવાની સરકારની યોજનાઓ અધિકાર મળે તે માટે પરિવારો પોતાની વેદના કહી રહ્યા છે.